નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય ગણિત, જેમાં ચેપ્ટર નંબર 13 ખેતર અને તેની ફરતે વાડ. સૌપ્રથમ બધા વિદ્યાર્થી મિત્રો પોતાની સ્વાધ્યાય પોથી ખોલજો. સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 12, નીચેના ચિત્રમાં સૌથી મોટું પાંદડું કયું છે? કે મ. તમને બે પ્રશ્ન પૂછેલા છે. પહેલો પ્રશ્ન એ છે કે તમને જે ચિત્ર આપેલા છે તેમાંથી કયું પાંદડું સૌથી મોટું છે, તમારે તેનો જવાબ દેવાનો છે, અને એ પાંદડું કેમ મોટું છે તેનો પણ જવાબ આપવાનો છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે શું શીખી ગયા છીએ કે તમને જે પાંદડા આપેલા હોય તમારે તે પાંદડાના ખાના ગણી લેવાના. જેના ખાના સૌથી વધારે તે પાંદડું સૌથી મોટું. ચલો સૌપ્રથમ આપણે જે એ પાંદડું છે તે પાંદડું ગણીએ. ચલો ઉપરથી ગણતા જઈએ. 1 2 3 4 5 6 7 અને 9, એટલે કે પહેલું જે એ પાંદડું છે તેમાં આપણને કેટલા ચોરસ મળ્યા વિદ્યાર્થી મિત્રો? 9. બી પાંદડું ગણતા જઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. પછી જો બે અડધા અડધા છે, તો બે અડધા હોય એટલે એક આખું થાય એટલે કેટલા પાંદડા થશે? 15. એટલે કે જે બી પાંદડું છે તેમાં કેટલા ચોરસ થાય છે વિદ્યાર્થી મિત્રો? 15. યાદ રાખજો, એક એમાં કેટલા મળ્યા આપણને? 9. બીમાં 15. ચલો સી જે પાંદડું છે તેના ખાના ગણી લઈએ. 1 2 3 4 5 6 7 આખા કુલ 7 છે. પછી જો આ જે પાંદડું છે એ અડધાથી વધારે છે, એટલે કે 8 અને 2 અડધા અડધા એટલે કેટલા થાય? 9. એટલે કે સી પાંદડામાં પણ કેટલા ચોરસ દેખાય છે આપણને? 9. ડી જોવો, ડીમાં કેટલા પાંદડા છે? ચલો ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. ચલો 10 પાંદડા પહેલાં તો આખા છે, પછી અડધાથી વધારે છે તેવા ગણીએ. 11 અને 12. હવે બે અડધા અડધા છે તે ગણી લઈએ. તો 2 અડધા એટલે 13 અને એના પછીના 2 અડધા છે એટલે કેટલા થાય? 14. એટલે કે ડી પાંદડામાં પણ કેટલા ચોરસ થયા? 14. ચલો ફરીવાર બોલી જાઉં. એમાં 9 પાંદડા છે, બીમાં 15, સીમાં 9 અને ડીમાં કેટલા મળ્યા આપણને? 14. તો ચલો ચારેયમાંથી સૌથી વધારે કેમાં ચોરસ મળ્યા આપણને વિદ્યાર્થી મિત્રો? બી. એટલે કે તમારે જવાબમાં લખવાનું પાંદડું બી મોટું છે, કારણ કે તેમાં 15 ચોરસ છે. જો નીચે તમારે આવી રીતે જવાબ લખવાનો છે. પહેલાં તો બધા પાંદડામાં કેટલા ચોરસ છે તે લખવાના, અને નીચે લીટી લખવાની પાંદડું બી મોટું છે કારણ કે તેમાં 15 ચોરસ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13, નીચેના ચિત્રમાં સૌથી નાનું પાંદડું કયું છે? કે મ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, નાનું કીધું છે તો આ પ્રશ્ન તો આપણે ચોરસ ના ગણી તો પણ આપણને ખબર પડી જાય, કેમ કે જે તમારું આકારમાં પાંદડું દેખાય નાનું તે જ પાંદડું તમારું નાનું છે. તો તમે જોઈ શકો છો કે તમારું જે બી પાંદડું છે તે સૌથી નાનું છે, તમે આકારમાંથી જ દેખાય છે. તો ચલો હવે બીમાં કેટલા ચોરસ છે તે ગણી લઈએ, એટલે આપણે કહી શકાય કે તેમાં કેટલા ચોરસ છે. તો પહેલાં તો આખા ગણી લઈએ. 1 2 3 4 5 પછી 6 7 8. હવે અડધાથી વધારે ગણી લઈએ. 9 10 અને
11 એટલે કે b પાંદડું છે તેમાં કુલ 11 ચોરસ છે તો તમારે લખવાનું નીચે પ્રશ્નના જવાબમાં પાંદડું b નાનું છે કારણ કે તેમાં 11 ચોરસ છે તમને મેં a c અને d ના ચોરસ ગણાવેલા નથી પણ તમારે જાતે પ્રેક્ટિસ માટે a c અને d ના ચોરસ ગણીને તેમાં લખવાના છે પછી નીચે જવાબ લખવાનો પાંદડું b નાનું છે કારણ કે તેમાં 11 ચોરસ છે ત્યારબાદ આગળ જોવો પ્રશ્ન નંબર 14 નીચેના આકારોની સીમાનું માપ શોધો અને લખો સીમાનું માપ એટલે કે વિદ્યાર્થી મિત્રો બધી જ બાજુના માપનો સરવાળો તો જુઓ તમને આકાર જે આપેલા છે તેની બધી બાજુની લંબાઈ જે છે તે 1-1 સેમી છે તો પહેલા તો આપણે આ જે આકાર આપેલો છે તેની બધી જ બાજુ લખી નખાય પછી એનો શું કરાય સરવાળો જુઓ અહીંયા મેં બધી જ બાજુ લખેલી છે મેં અહીંયા એકડો એમ જ લખેલું છે પાછળ એકમ સેમી એવું લખેલું નથી તમે પણ એકમ ના લખવો તો ચાલે પરંતુ જવાબમાં તમારે એકમ ફરજિયાત લખવો જ પડે ચલો તો જે પહેલો આકાર છે તેમાં તમે જોઈ શકો છો વિડીયોમાં કે મેં બધી જ બાજુના માપ છે તે 1-1 કરીને લખેલા છે ચલો હવે એનો આપણે સરવાળો કરી લઈએ તો ઉપરથી સરવાળો કરતા જઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 એટલે કે જે પહેલી આકાર છે તમારો તેની સીમાનું માપ આપણને કેટલું મળ્યું વિદ્યાર્થી મિત્રો 18 સેમી તો નીચે તમારે લખવાનું જવાબમાં 18 સેમી ચલો એવી જ રીતે બીજો જે આકાર છે તેમાં જોઈ શકો છો તમે કે મેં બધી બાજુના માપ લખેલા છે ચલો એનો પણ સરવાળો કરી લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 એટલે કે જે બીજો આકાર છે તમારો તેની સીમાનું માપ કેટલું આપેલું છે 20 સેમી તો તમારે આવી રીતે સ્વાધ્યાય પોથીમાં પહેલાં તો બધી બાજુ લખી નાખવાની પછી તેનો સરવાળો કરીને નીચે શું કરવાના રહેશે જવાબ લખવાના રહેશે ચલો ત્યારબાદ બધા વિદ્યાર્થી મિત્રો પાછળ પેજ ફેરવો પ્રશ્ન નંબર 15 આકૃતિ 1માં 1 સેમી માપના કેટલા નાના ચોરસ છે તો જો તમને જે બોક્સ ચોરસ આપેલું છે મોટું ચોરસ તેની અંદર નાના નાના ચોરસ આપેલા છે તમારે શું કરવાનું બધા ચોરસની સંખ્યા ગણવાની છે અને જે આવે તે આપણો જવાબ ચલો સૌ પ્રથમ આપણે બધા ચોરસ ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 અને 36 એટલે કે આ જે ચોરસ છે તેની અંદર 1-1 સેમીના 36 નાના ચોરસ છે તો તમારે જવાબમાં લખવાનું 36 ત્યારબાદ પ્રશ્ન નંબર 16 બધા વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોથી બાજુમાં ખુલ્લી રાખશે 16મો પ્રશ્ન છે તેમાં તમને 2 આકૃતિ આપેલી છે જો સૂચના વાંચો આકૃતિ 1 અને આકૃતિ 2 માં 1 સેમી માપના કેટલા ચોરસ સમાશે
દોરી અને લખો. જો વિદ્યાર્થી મિત્રો તમારી સ્વાધ્યાય પોથીમાં છે, પહેલા મેં અહીં જે રીતના ચોરસ દોરેલા છે તે તમારી સ્વાધ્યાય પોથીમાં નથી, તો તમારે શું કરવાનું, સૌ પ્રથમ સ્કેલ અને પેન્સિલની મદદથી વ્યવસ્થિત મેં અહીંયા જેવી રીતે નાના નાના ચોરસ દોરેલા છે તમારે એવી રીતે નાના નાના ચોરસ તમારી સ્વાધ્યાય પોથીમાં દોરવાના છે. પછી દોરાઈ જાય પછી ચલો હવે એમાં કેટલા ચોરસ સમાણા છે, તો આપણે જેમ પ્રશ્ન 15માં ગણ્યા એવી રીતે આમાં ગણી લઈએ. ચલો ગણો જોઈ, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31 અને 32. એક રીત ગણવાની આ થઈ. બીજી રીત કેવી રીતે ગણાય જોવો વિદ્યાર્થી મિત્રો, પહેલા જે છે ને આડી લાઈન એના ચોરસ ગણી લેવાય, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, એટલે કે પહેલી જે લાઈન છે તેમાં કુલ 8 ચોરસ આપેલા છે. પછી જે ઊભી હોય ને લાઈન એની સંખ્યાનો ગુણાકાર કરી નખાય, તો ઊભી સંખ્યા કેટલી છે, 1, 2, 3 અને 4, એટલે કે 8 અને 4નો ગુણાકાર કરો તો કેટલા થાય, 8 ચોક 32. તમને જે રીતે અનુકૂળ આવે તમે તે રીતે ગણીને જવાબ લખી શકો છો. ચલો બીજી આકૃતિ છે તેમાં પણ તમારે પહેલાં આમાં જોઈને વ્યવસ્થિત ખાના દોરી લેવાના, પછી ગણીએ. ચલો 1, 2, 3, 4, 5, 6 અને 7, એટલે કે જે આડી હરોળ છે તેમાં પહેલી હરોળમાં 7 ખાના છે, એટલે કે 7 ચોરસ છે. તો હવે આપણે ઊભી ગણી લઈએ, 1, 2, 3 અને 4, એટલે કે પહેલીમાં 7, તો બીજીમાં પણ 7 હોય, એટલે કે 7 એકુ 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, એટલે જે બીજી આકૃતિ છે તેમાં કુલ કેટલા ચોરસ છે, 28. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બાજુમાં જવાબ લખેલા છે. તમારે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં આવી રીતે જવાબ લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 17, આકૃતિ 1 અને આકૃતિ 2ને 4 સરખા ભાગમાં વિભાજિત કરો, તેમાં કુલ કેટલા ચોરસ છે તે લખો. તો જો જે તમારી પહેલી આકૃતિ તમે જોઈ શકો છો એવી રીતે તમારે પહેલાં તો ચોરસ દોરવાના છે, પછી તેના 4 સરખા કટકા થાય છે તે જોઈને તેમાં કેટલા ચોરસ છે તે લખવાનું છે. ચલો ગણી લઈએ, 1, 2, 3 અને 4, એટલે કે પહેલી લાઈનમાં 4, તો બીજીમાં 4 દુ 8, 4 તરી 12, 4 ચોકે 16, એટલે કે જે પહેલી આકૃતિ છે તેમાં કુલ કેટલા નાના ચોરસ થશે, 16. ચલો બીજી આકૃતિ જુઓ, બીજી આકૃતિમાં તમારે આવી રીતે પહેલાં તો ચોરસ દોરવાના છે, પછી ગણી લઈએ. જુઓ આમાં તમને ચોરસ આપેલું નથી, એટલે આમાં તમારે ફરજિયાત એક એક ચોરસ ગણવાના રહેશે. ચલો ગણી લઈએ, ઉપરથી શરૂ કરીએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20, એટલે આ આકૃતિ છે તેમાં 20 ચોરસ આપેલા છે. વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે પ્રશ્ન નંબર 12, પ્રશ્ન નંબર 13, પ્રશ્ન નંબર 14, પ્રશ્ન નંબર 15, 16 અને 17, કુલ કેટલા પ્રશ્ન થયા, 12 થી 17 સુધીના, એટલે કે કુલ 5 પ્રશ્નોનો અભ્યાસ કર્યો. તમારે વિડીયોમાંથી જોઈને તે 5 એ 5 પ્રશ્ન જે છે તે તમારી સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે પૂરવાના છે. હવે પછીનો અભ્યાસ છે તે આપણે આગલા વિડીયોમાં કરીશું. થેન્ક યુ.